આ લાંબી લાઈનો જુઓ, વાહનો સાથે લોકો પણ ઊભા છે લાઈનોમાં. આ લોકો ઊભા છે પોતાનો મોબાઈલ ચાર્જ કરવા માટે. પાટણના સાંતલપુરના વારાહી ટોલ પ્લાઝા પર લોકોની લાઈનો લાગી છે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે, કેમ કે 3 દિવસથી અહીં લાઈટો નથી. વાવાઝોડા અને વરસાદને કારણે વીજળી પુરવઠો ખોરવાયો છે. વારાઈ પંથકમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ 3 દિવસથી વીજળી પુરવઠો ખોરવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. કેમેરામેનને કઈ છે દ્રશ્ય બતાવે. કેમેરામેન જે દ્રશ્ય બતાવે છે તે વારાઈ ટોલ પ્લાઝાના છે. આ લોકો જે એકબીજા રાહ જોઈને બેઠા છે, એનું કારણ છે કે 3 દિવસથી વીજ પુરવઠો ખોવાના કારણે જે પોતાના મોબાઈલો હતા તેની બેટરી થઈ રહેવાના કારણે મોબાઈલો સ્વિચ ઓફ થઈ ગયા છે. એટલે કે અહીંના લોકોનું કહેવું છે કે સતત 3 દિવસથી વીજળી પુરવઠો ખોરવાયો છે, તેમજ 2 દિવસથી વાવાઝોડા જેવા વાતાવરણના કારણે જે બધી તમામ જે તકલીફો ઊભી થવા થઈ છે. પરંતુ હવે ક્યાંક વરસાદે વિરામ લીધો છે તો જીઈબીના કર્મચારીઓ સત્વરે જે વારાઈ પંથક વિસ્તાર છે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તેને રિપેર કરીને ફરી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે. મોબાઈલથી લોકો એકબીજાના ખબર અંતર પૂછતા હોય છે, પણ મોબાઈલ જ ચાર્જ ના હોય તો કેવી રીતે એકબીજાના ખબર અંતર પૂછી શકે? 2 દિવસથી લાઈટ નથી, તમામ લોકોને દેણા દરવાની અને વત્તા મોબાઈલ ચાર્જિંગ કરવાની પણ તકલીફો પડી રહી છે. અને હાલ અમે ટોલટેક્સ ઉપર આવી અને રિક્વેસ્ટ કરી અને મોબાઈલ ચાર્જિંગ કરવા માટે રિક્વેસ્ટ કરી, ત્યારે સાહેબે કીધો કે હવે તમે ચાર્જિંગ કરો તો અમે અહીંયા બેઠા છીએ. હું વારીમાં રહું છું. આ 3 દિવસથી લગાતાર વાવાઝોડાને કારણે લાઈટ નથી અને સગા સંબંધીઓને કોઈ સંપર્ક કરવો હોય તો લાઈટને કારણે મોબાઈલો બધા સ્વિચ ઓફ છે અને 3 દિવસથી લાઈટ નથી, તો જીવીમાં જાણ કરવા વિનંતી, જેથી લાઈટ આવે અને જે તકલીફ પડે છે તેનું નિવારણ આવે. જોકે ટોલ પ્લાઝામાં આ જનરેટર આફતના સમયે આશીર્વાદરૂપ બન્યું છે. લોકો પોતાના મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે, પણ લોકો વીજળી પુરવઠો જલ્દીમાં જલ્દી ચાલુ થાય તેવી રાહ જોઈ રહ્યા છે. હવે ક્યાંક વરસાદે વિરામ લીધો છે તો જીઈબીના કર્મચારીઓ સત્વરે જે વારાઈ પંથક વિસ્તાર છે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તેને રિપેર કરીને ફરી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે. ચોક્કસ કહીએ કે વારાઈમાં અત્યારે 3 દિવસથી લાઈટ ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા હોવાથી મોટરથી પાણી પણ લોકો ખેંચતા હોય છે, સાથે ઘરના દરણા જે ડરાવવાની જે વાત છે એને લઈને પણ ક્યાંક મહિલાઓને સમસ્યા સામે આવે છે. એટલે ચોક્કસ કહી કે અત્યાર તો વારાઈના લોકો જે છે તે વારાઈ ટોલ પાસે લાંબુ કતારો લગાવે છે. એનું મુખ્ય કારણ છે કે વારાઈમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અશરફ ખાન, News18, પાટણ. જુઓ વાવાઝોડાની દરેક અપડેટ News18 ગુજરાતી પર સૌથી પહેલા.